વિભાગના તત્વો જેની અંદર લેક્ચર નંબર 6 ની અંદર આપણે હવે ચર્ચા કરીશું સંકીર્ણ સંયોજનોનું નિર્માણ સંકીર્ણ સંયોજનોનું નિર્માણ તેની અંદર આપણે વાત કરીશું જે સંક્રાંતિ ધાતુ હતી સંક્રાંતિ ધાતુ એટલે જેની ડી કક્ષક અપૂર્ણ ભરાઈ હતી એવી ધાતુઓ એવા તત્વોને આપણે સંક્રાંતિ ધાતુઓ તરીકે ઓળખતા હતા તો જે સંક્રાંતિ ધાતુ હશે જે સંક્રાંતિ તત્વો હતા તો આ સંક્રાંતિ ધાતુઓ સંક્રાંતિ ધાતુઓ જે હશે એ તટસ્થ અણુ અથવા કહીએ ઋણાય संक्रांति धातु तटस्थाणु अथवा ऋणायन सरळताथी जोडाईने संकीर्ण संयोजनोनु निर्माण करी शकता हता जो के जेना विषे आपणे चेप्टर नंबर 9 नी अंदर વિશેષમાં માહિતી આખા ચેપ્ટરમાં સંકીર્ણ સંયોજનોની લેવાની છે તો આ જે સંક્રાંતિ ધાતુ હશે એ જે આપણે તટસ્થણુ કે ઋણાયન સાથે કહીએ તો અલગ અલગ પ્રકારના જે સંકીર્ણ સંયોજનો કહીએ દાખલા તરીકે FeCN6 4 માઈનસ FeCN6 3 માઈનસ PtCl4 2 માઈનસ આવા જે કહીએ વિવિધ પ્રકારના સંકીર્ણ સંયોજનો આ ધાતુ આયનો હશે આવા જે ઋણાયન કો તો તટસ્થણુ હશે તેના સાથે જોડાઈ ઘણા પ્રકારના સંકીર્ણ સંયોજનો નિર્માણ કરી શકે તો અહીંયા ખાસ વાત આપણે કરવાની કે આ જે સંક્રાંતિ ધાતુ હતી એ જ શા માટે આ પ્રકારના સંકીર્ણ સંયોજનોનું નિર્માણ કરી શકતો હતો એના પાછળના કારણો એટલે અહીંયા આપણે જો જોઈશું ખાસ તો જે સંક્રાંતિ તત્વ હશે संक्रांति धातु तत्व संक्रांति धातु तत्व जे छे ते सा कारणे વધારે પ્રમાણમાં સંકીર્ણ સંયોજનોનું નિર્માણ કરી શકે છે એટલે સંક્રાંતિ ધાતુઓની ખાસિયતો કહી શકાય કે જેના કારણે તે સંકીર્ણ સંયોજનોનું નિર્માણ કરી શકશે આના પાછળનું એક કારણ જવાબદાર હતું સંક્રાંતિ ધાતુઓ જે સંક્રાંતિ ધાતુ આયનો મતા છે આ સંક્રાંતિ ધાતુ આયનોનું નાનું કદ જવાબદાર છે બીજા નંબરે કહીએ ઊંચા આયનીય વિજભાર જે હતા એના કારણે અને બીજું સંક્રાંતિ ધાતુઓની અંદર જે ડી કક્ષકો હતી એ ડી કક્ષકોની પ્રાપ્યતા જે કહી એ વધુ હતી આ કારણે જો કહીએ તો સંક્રાંતિ ધાતુઓ જે હશે એ સંકીર્ણ સંયોજનોનું નિર્માણ જે છે એ વધુ પ્રમાણમાં કરી શકશે એટલે કયા કારણો સંક્રાંતિ ધાતુ આયનોનું જે નાનું કદ હતું તેના લીધે બીજું આવશે ઊંચા આયનીય વિજભારોના કારણે અને ત્રીજું આવશે એની અંદર જે ડી કક્ષકો અપૂર્ણ ભરાયેલી જે ડી કક્ષકોની પ્રાપ્યતા હતી જે ડી કક્ષકો ખાલી હતી તો એ સ્થાને તમારે ઋણાયન કે તટસ્થણુ હશે એ સરળતાથી જોડાઈ શકતા હતા આ કારણ જવાબદાર છે બીજું અલગ અલગ પ્રકારની જે ઓક્સિડેશન અવસ્થાઓના કારણે અલગ અલગ વિજભાર જે ઊંચા આયને વિજભાર પ્લસ 7 પ્લસ 6 આટલી ઊંચી જે ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળી આના કારણે સંક્રાંતિ ધાતુ હશે એ સંકીર્ણ સંયોજનો લિગેન્ડ સાથે જોડાઈ અને સરળતાથી બનાવી શકતા હતા ડી અને એફ વિભાગના તત્વોની અંદર ડી વિભાગના તત્વોની અંદર જો વાત કરીશું તો બીજો એક મહત્વનો ગુણધર્મ હતો ઉદ્દીપકીય ગુણધર્મ ઉદ્દીપકીય ગુણધર્મ એટલે જે સંક્રાંતિ ધાતુ હતી તેની ઉદ્દીપક તરીકે વર્તવાની જે ક્ષમતા કહી ઉદ્દીપક તરીકે વર્તવાની ક્ષમતા તેની વધુ હતી અને ઉદ્દીપક તરીકે મોટે ભાગે આ ધાતુઓના પાવડર એના જે સંકીર્ણ સંયોજનો હશે તેનો વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હતો એટલે કે અહીંયા કહીએ સંક્રાંતિ ધાતુ અને સંક્રાંતિ જે ધાતુ આયનો છે આ જે ધાતુ અને ધાતુ આયનો જે મળતા એની ઉદ્દીપકીય સક્રિયતા વધુ જોવા મળી તો સા કારણે
આ સંક્રિયાની ધાતુ અને ધાતુ આયનોની ઉદ્દીપકીય સક્રિયતા વધુ જોવા મળે છે. તો એના પાછળનું કારણ હતું કે આ સંક્રાંતિ ધાતુઓ જે હતી એની બહુ ઓક્સિડેશન અનુસરવાની અને જે સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા હતી આ બંનેના કારણે ઉદ્દીપકીય સક્રિયતા સંક્રાંતિ ધાતુ પરમાણુમાં વધુ જોવા મળી. આપણે આગળ જોઈ રહ્યા કે અલગ અલગ પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ સંક્રાંતિ ધાતુઓમાં જોવા મળે છે. +2, +3, +4, +5 આવી બહુ વધારે પ્રમાણે જે ઓક્સિડેશન અવસ્થાઓ અનુસરવાની ક્ષમતા હતી અને બીજા નંબરે કહીએ જે સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા હતી. આ જે બંને કારણો હતા એના કારણે જે સંક્રાંતિ ધાતુઓ છે એની અંદર જે ઉદ્દીપકીય ક્ષમતા જે કહીએ એ વધુ પ્રમાણમાં જોવા મળી હતી. અને આના કારણે જ કહીએ તો દાખલા તરીકે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના જે તત્વો હતા એ 21 સુધીના જે તત્વો લઈએ એની અંદર જો વેનેડિયમ હશે V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ એ સંપર્ક વિધિમાં કોતો આપણે સંપર્ક પ્રક્રમ કહીએ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનની જે પ્રક્રિયા હતી આ પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ વધારવા માટે વેનેડિયમ પેન્ટોક્સાઇડ જે હશે એ ઉદ્દીપક તરીકે વર્તતો હતો. આયર્નનો પાવડર કહીએ FeG કહીએ એ આપણે હેબર વિધિ જે કહીએ એમોનિયાના ઉત્પાદનની જે પ્રક્રિયા હતી એમોનિયાના ઉત્પાદનની પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તે. નિકલ જે કહીએ નિકલ આપણે પાવડર ફોર્મમાં કેમ લીધેલો છે તો આ નિકલ પણ જે હતું હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા આપણે ખાસ જે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની જે હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા હોય બીજા શબ્દોમાં હાઇડ્રોજન ઉમેરવાની જે પ્રક્રિયા છે એની અંદર પણ નિકલ જે કહીએ ઉદ્દીપક તરીકે વર્તતો હતો. તો આ બધા જે ખાસિયતો હતા એના કારણે આ સમૂહ આપણે કહીએ ડી વિભાગના જે તત્વોમાં ખાસ 21-30 ના જે સંક્રાંતિ ધાતુ હતા આવી રીતે ઉદ્દીપક તરીકે વધુ વર્તતા હતા. તો આની અંદર ખરેખર પ્રક્રિયામાં શું થશે તો ઉદ્દીપકના ઘન પૃષ્ઠ ઉપર કારણ કે આ બધી ધાતુ હતી તો ધાતુ ફોર્મમાં કો તો આપણે એને પાવડર સ્વરૂપે લેશું ત્યારે તો આ જે ઉદ્દીપકનું ઘન પૃષ્ઠ હશે એની જે સપાટી હશે એના ઉપર પ્રક્રિયકના જે અણુ હોય એટલે કે જે પ્રક્રિયા કરવાની હોય પ્રક્રિયકના અણુ અને ઉદ્દીપકની પૃષ્ઠના પરમાણુ હશે બંને વચ્ચે બંધ બનતો હતો. એટલે કે અહીંયા પ્રક્રિયા થવા માટે ઉદ્દીપક હશે એક સપાટી પૂરી પાડશે અને આ સપાટી ઉપર પ્રક્રિયકના જે અણુ હોય અને ઉદ્દીપકના અણુ છે બંને વચ્ચે બંધ બનશે અને ધીમે ધીમે ઉદ્દીપકની સપાટી ઉપર દાખલા તરીકે આ રીતે કોઈ ધાતુનો ટુકડો આપણે ઉદ્દીપક તરીકે લીધો છે તો એના ઉપર આવીને અહીંયા બધા પ્રક્રિયકના અણુ ધીમે ધીમે શું થશે જમા થશે અને આ તમારી ઉદ્દીપકની સપાટી અહીંયા લઈએ છે તો આ પ્રક્રિયકના અણુ આવે છે ધીમે ધીમે અહીંયા પ્રક્રિયકના અણુ અને ઉદ્દીપકના અણુ બંને વચ્ચે બંધ બનતો જાય છે અને અહીંયા એવું કરવાથી પ્રક્રિયકોની સાંદ્રતા શું થશે એક જ સપાટી ઉપર અહીંયા વધતી જશે અને પ્રક્રિયકોની સાંદ્રતા અહીંયા વધતી જશે એના કારણે પ્રક્રિયકોના અણુના બંધ નિર્બળ બને અને બંધ નિર્બળ બને અને જે એકબીજા સાથે જોડાવાની પ્રક્રિયા હોય એ સરળતાથી થશે અને આ ક્રિયા દરમિયાન સક્રિયકરણ જે ઉર્જા હતી એ ઘટતી હતી તો આના કારણે જે પ્રક્રિયા હતી એ ઝડપથી થશે. એટલે કે ઉદ્દીપકનું કામ જો આપણને ખ્યાલ હોય તો ઉદ્દીપકનું કામ પ્રક્રિયાના વેગને વધારવામાં મદદરૂપ થતો હતો. પ્રક્રિયા થવાનો જે સમય હશે એ ઘટાડી અને પ્રક્રિયા ઝડપથી પરિણમે એ પ્રકારનું કાર્ય ઉદ્દીપકનું હોય છે. અહીંયા જો સંક્રાંતિ ધાતુમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની વાત કરીએ તો અહીંયા 3D અને 4S કક્ષકના જે ઇલેક્ટ્રોન હશે એ પણ બંધનમાં ભાગ લેશે અને આ રીતે અહીંયા બધી પ્રક્રિયાઓ આપી શકશે. અહીંયા જો આપણે ઉદાહરણ લઈએ ઉદ્દીપક તરીકે તો આયોડાઇડ આયન અને સલ્ફેટ પર સલ્ફેટ આયન બંને વચ્ચેની પ્રક્રિયામાં જો લઈએ તો જે Fe3+ આયન હશે એ ઉદ્દીપક તરીકે વર્તે છે અને એની ક્રિયાવિધિ જો કહીએ તો અહીંયા આપણને આપેલી છે કે જેની મદદથી પ્રક્રિયા હશે તે ઝડપથી પરિણમતી હશે.